હવે આપણે આગળ જોઈએ તો કમ્બાઈન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ બી ડ્રામેટિક. ઇટ ઇઝ બિલીવડ દેટ આફ્ટર સમ યર્સ એ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેશન એન્ડ સોલાર પાવર જનરેશન. આપણે જોઈએ છે કે થોડા થોડા સુધારા લાવા જોવા મળે છે. બી એ ડ્રામેટિક. ઇટ ઇઝ બિલીવડ, એટલે માનવામાં આવે છે કે આફ્ટર સમ યર, થોડા વર્ષો બાદ, એ સ્મોલ માઉન્ટેન ટોપ, નાના નાના પર્વતો, કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ એ કલેક્શન ઓફ ફેબ્રિકેશન, જે એ ધીરે ધીરે એમાં એ સુધારો આવતો. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ એ રૉ મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. હા, જ્યારે જોઈએ છે કે આ પદ્ધતિ જે છે એડવાન્સમાં, એ ધીરે ધીરે કાચા માલમાં એનો કોઈ મહત્ત્વ નથી રહ્યું. સો સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન વિલ બી કેપેબલ ટુ રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ. મશીન હવે એવા શક્તિશાળી મશીનો છે કે રીએરેન્જ, ફરીથી એને ગોઠવીને એ પદાર્થને જનરેટ કરી શકે, નવું ઉત્પાદન કરી શકે. એની પ્રોજેક્ટ ફ્રોમ ધેમ, કોઈ બી જૂના પદાર્થમાંથી સુધારો લાવી અને નવું એનું મોડેલિંગ આપી શકે. જેમ કે પ્લાસ્ટિક મિલ જગ, જગ પ્લાસ્ટિકના છે, દૂધના જગ છે, ગ્લાસ છે, બોટલ છે, એન્ડ લાસ્ટ નાઇટ પંચરેડ કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલર રીએરેન્જ ટુ ગેટ એ ન્યૂ ટેબલ લેમ્પ. આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પંચર પડેલું ટ્યુબ છે એ આપણે કાઢી નાખીએ છીએ, એ રીતના પ્લાસ્ટિક્સની બોટલ્સ જે કાઢી નાખીએ છીએ એ ભંગાણમાં જતી રહે છે. એ લોકો શું કરે છે, એમાં ને એમાં રિસાયકલ બિન બનાવે છે, ફરીથી એ જ વસ્તુનું મશીનમાં એને પીગાડી અને ફરીથી નવા નવા શેપથી મોડલિંગ પ્રમાણે, રિક્વાયરમેન્ટ પ્રમાણે, ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે, સાઇઝ પ્રમાણે, અને એ લોકો ફરીથી એ મોડલો તૈયાર કરે છે. એવી જ રીતે હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી ટુ મીટ ઓલ અવર ડિઝાયર્સ ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ એચિવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ એ ગોલ્ડન એજ ઓફ આર્ટ. હવે જે આ કદાચ આવી પદ્ધતિઓ છે એ બધી મટીરિયલ છે, પદાર્થો છે, એ હવે દિવસે ને દિવસે એ એકદમ નાશવંત થતા જાય છે. તો ફ્રીડમ એટલે આપણે છૂટછાટ મળી છે, રિઝલ્ટિંગ ફ્રોમ એચિવમેન્ટ્સ, જે એમાં સુધારો લાવવામાં આવશે એ આપણે છૂટછાટ મળી છે, વિલ બ્રિંગ એ ગોલ્ડન એજ, આપણા માટે સોનેરી તક છે, ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, સંગીત અને વૈજ્ઞાનિક પદ્ધતિમાં પણ સુધારો આવ્યો છે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. આપણા માટે એક સામે ખુલેલો પ્રશ્ન એ છે કે શું વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. મોટે ભાગે મીન્સ કે લોકો આવી ફ્રીડમ એટલે આઝાદી મેળવી ઈચ્છે છે. એન્ડ વેન વિલ રીજોઇસ ઇન ઇટ, અને તેમાં એ સંતોષ છે ઇન લાઈફ, પોતાના જીવનમાં. ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ. ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, એ ભાગ્યે જ જોવા મળશે, ધેટ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, વધારે પડતું સંતોષકારક, કમ નોટ ફ્રોમ ગેટિંગ, એ આપણને એટલું પૂરતું નહીં મળે. ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. કે એ શું ઈચ્છે છે એના કામ પ્રતિથી ખ્યાલ આવશે. ગેટિંગ વર્ક ફોર ઇટ, એ કાર્ય પ્રતિથી ખબર પડશે. તો ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી એ
એઝ વી પ્રોસીડ્સ. એક આપણા માટે પડકારરૂપ, મોટા મોટો પડકારરૂપ છે તે હ્યુમિનિટી, મનુષ્યને એઝ વી પ્રોસીડ્સ ઇન ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. શું કહે છે? ગ્રેટેસ્ટ ચેલેન્જ એક પડકાર એ છે કે ફેસિંગ ઓફ હ્યુમિનિટી મનુષ્યોને જે સામનો કરવો પડે છે એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ, આ ઉંમરમાં, ટુ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ એ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. આપણા માટે એ વસ્તુનું જે એનો અર્થ જો આપણે જાણવા મળે છે કે એનો અર્થ આપણા જે ફેબ્રિકેશન કરવું, સુધારો લાવવો એ જરૂરી છે. હવે આપણે મિત્રો અહીંયા રીડ વન, યુનિટ ટુમાં રીડ વન એ પૂરું કર્યું. આ પાઠ્યપુસ્તકમાંથી હું વિડીયોના માધ્યમથી આપણે પાઠ મોકલાવું છું, વાંચીને સમજાવ્યો છું. આપ ઘરે એક વખત વાંચી અને ધ્યાન દઈને સાંભળશો.